વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં 64 વર્ષીય કાંતિભાઈ ભંડારીએ 10મું સ્થાન પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું. મેરેથોનમાં દેશ વિદેશના 1,36,000 દોડવીરોએ ભાગ લેતા એશિયાની સૌથી મોટી મેરેથોન બની. વડોદરા ખાતે ગત રવિવારના રોજ ઇન્ટરનેશનલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દોડમાં દેશ વિદેશના 1,36,000 જેટલા દોડવીરોએ ભાગ લેતા એશિયાની સૌથી મોટી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન બની હતી. આ મેરેથોન દોડમાં વાપીના જાણીતા સાયકલિસ્ટ અને દોડવીર એવા કાંતિભાઈ ભંડારીએ પણ ભાગ લીધો હતો. સિનિયર સિટીઝનની 21 કિલોમીટરની દોડમાં 64 વર્ષીય કાંતિભાઈએ ભાગ લઈ તેઓ 10મું સ્થાન પ્રાપ્ત કરતા ભંડારી સમાજનું ગૌરવ વધાર્યું હતું. કાંતિભાઈ ભંડારીએ જણાવ્યું હતું કે તેઓ એક જ વર્ષમાં 19 હાફ મેરેથોન દોડી ચૂક્યા છે અને તેઓ ભંડારી સમાજ તેમજ ગુજરાતનો સૌપ્રથમ 19 મેરેથોનમાં દોડ કરનાર પ્રથમ વ્યક્તિ છે. ત્યારે ગત રવિવારે પણ યોજાયેલ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લઈ 10મું સ્થાન પ્રાપ્ત કરી ભંડારી સમાજનું નામ રોશન કર્યું હતું. રવિવાર તારીખ 7 જાન્યુઆરી 2024 દિવસે વડોદરા ખાતે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની અંદર 1,36,000 દોડવીરોએ ભાગ લીધો હતો અને એમાંથી દેશ વિદેશના દોડવીરો પણ આમાં ભાગ લીધો હતો. ખૂબ જ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવ્યું હતું અને 1,36,000 સ્પર્ધકોને લીધે આ ઇવેન્ટ એશિયાની સૌથી મોટા મોટી ઇવેન્ટ બની હતી. આ ઇવેન્ટમાં મેં સિનિયર સિટીઝન ગ્રુપમાં 21 કિલોમીટરમાં મેં ભાગ લીધો હતો અને આ ખૂબ જ સફળતાપૂર્વક મેં 21 કિલોમીટર દોડ પૂરી કરી હતી અને આ સ્પર્ધામાં મને 10મું સ્થાન પ્રાપ્ત થયું છે. જય હિન્દ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.